કેમ છો મારા ગુજરાતીવાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ ને અને મજામાં જ રહેવા આ જે જોવાનું છે આપણે પાંચ નવેમ્બર બે હજાર અઢારનું કરંટ પ્રવિષ્યની માહિતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી મિત્રો તમે એમાં જેમાં પહેલી આવ્યા આવ્યો નીચે એક લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાનો તો બેલ હશે તેના પર ક્લિક કરશો ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે જૂનાગઢના શિક્ષકની બીજા રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે જૂનાગઢ શિક્ષકના બલદેવ પરની ગત પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિને બેસ્ટ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આવ્યો હતો શૈક્ષણિક ક્ષેત્રે તેમણે કરેલા વિર વિશેષ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ખાસ કરીને પોતાની વેબસાઈટ દ્વારા આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપી રહ્યા છે તેના પાંત્રીસ લાખ વિઝિટર વિઝિટરો છે કેટલા છે પાંત્રીસ લાખ વિઝિટરો પર તેના આ વિડીયો જોવે છે યુટ્યુબ માંથી બધીથી આજના ઇતિહાસનો કોનો દિવસ છે આજે કે દેશબંધુ તરીકે કોણ ઓળખે છે એ રીતના સવાલ પૂછે કે ચિત્રન દાસ ચિત્રંજન દાસ તેને ઓળખવામાં આવે છે આજે તેમનો જન્મ દિવસ છે કઈ તારીખે પાંચ નવેમ્બર અઢારસો સિત્તેર તેમનો જન્મ થયો હતો મૃત્યુ ક્યારે થયું હતું સોળ જૂન ઓગણીસો પચીસમાં તેમનું મૃત્યુ થયું હતું તે તેકતી કમાણી ધરાવતા બંગાળના એક વકીલ ઓગણીસો વીસ એકવીસમાં શરૂ થયેલ મહાત્મા ગાંધીના અસહકાર આંદોલન વિચારા સાથે પરિણામે તેનો વિરોધ કરવા પાંચસો વ્યક્તિઓ પોતાના ખર્ચે ગાંધીજીના અસહકાર વિરોધમાં તે જોડાયેલા હતા ખાસ કરીને ચિત્રો આજે જન્મદિવસ છે કરંટ અફેરના મહત્વપૂર્ણ સવાલ અને જવાબ આપણે થોડીક બીજી માહિતી મેળવીએ કે પોતાના વન ક્રિકેટના ઇતિહાસમાં સતત સાત વન ડે મેચમાં પ્રથમ વાર હારનારી ટીમ કઈ બની છે તો જોશે ઓસ્ટ્રેલિયા તે પછીનો સવાલ કે ભારત અને કયા દેશને જોડતી ટ્રેનની પ્રથમ સફળ ટ્રાયલ કરવામાં આવેલી છે તો ભારત અને નેપાળ વચ્ચે ભારત બિહારથી નેપાળ વિયેટનામથી સુધી આ ટ્રેન દોડશે ત્યાર પછી મહારાષ્ટ્રના થવતમાલાના જંગલમાં હાલમાં કઈ પ્રખ્યાત નરભક્ષી વાઘની મારી નાખવામાં આવ્યા છે તો વાઘણ અવની તેને મારી નાખવામાં આવ્યા છે ત્યાર પછીનો સવાલ ઇસરો દ્વારા છોડવામાં આવેલા મંગળયાનને આજે ચાર વર્ષ મંગળયાન પાંચ નવેમ્બર બે હજાર તેરના લોન્ચ લોન્ચ કરવામાં આવ્યું હતું પ્રથમ જ પ્રમાણે પ્રયાસે મંગળની કક્ષામાં પ્રવેશ કરનારો ભારતનો પ્રથમ દેશ બન્યો હતો ત્યાર પછીનો સવાલ દિલ્હી ખાતે દેશના પ્રથમ અસમિત કેમ્પલ રક્ષિત પુલની સિગ્નેન્ચ બ્રિજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો જવાબ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે આ પુલ દિલ્હીના વઝીરાબાદથી યમુના નદી પર બનાવવામાં આવ્યો છે તે અગિયારસો ને અઠ્યાવીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે તેની ઊંચાઈ એકસો ને ચોપન મીટર છે જે કસ્તુરબા કસ્તુ કુતુબ મિનારા કરતાં પણ બે ગણી ઊંચાઈએ ધરાવે છે તેની લંબાઈ છસો મીટર છે ત્યાર પછીનો મહત્વનો સવાલ ગુજરાત હાઈકોર્ટના નવા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું છે તો છે જસ્ટિસ અખિલ કુરેશી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ત્યાર પછીનો સવાલ ઈસરોના સભ્ય દેશો અને ભારત વચ્ચેની સંયુક્ત લશ્કરી અભ્યાસ ક્યાં શરૂ થાય છે તો એકવીસથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ દરમિયાન દિલ્હીમાં શરૂ થઈ છે કેવો લાગ્યો મિત્રો તમને અમારા કરંટ અફેરનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખુશ રહો મિત્રો આજે બધું સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ